विद्यार्थी मित्रों धोरण पांच मैथ्स, विद्यार्थी मित्रों धोरण पांच मैथ्स चैप्टर सात वीडियो बे। आगना वीडियो में आपणे केटलीक पेटर्न अने केटलाक एना नियमों भण्या। हवे अहींया तमने आगळ आपणे जोईए छे के नीचे लाल लीटीनी डाबी बाजुए केटलीक पेटर्न आपेली छे। दरेक पेटर्न माटेनो नियम लखो। आ नियमनो उपयोग करी लाल लीटीनी जमणी बाजू आपेल पेटर्नमांथी हवे पछी शुं आवशे ते नक्की करी एना उपर खरानी निशानी करो। अहींया तमने एक पेटर्न एटले डिजाइन आपेली छे, हूँ तमने डिजाइनमां समजावुं छुं। जो आपणे आवुं कंईक आवे ने एटले पहेला हूँ एक टपकुं करी देवानुं। चलो आ ब्लू पर्पल कलर उपर मैं आ टपकू कर्यूं, ए टपकाने आ बाजूने डिजाइनमां आम के नाम फेरवी तो ए टपकू 45° खूणे फरी जुओ। હવે અહીંથી પાછું ફરીથી ટપકું ફરી નહીં આવશે। હવે તમે આના ઉપરથી જોઈ શકશો કે આ બેમાંથી કયું આવશે, તો આ ટપકું ફરીને અહીંયા નીચે તરફ આવે તો આ નીચે તરફ અહીંયા આવશે, એટલે આ પેટર્ન એની પછીની છે, આ ખોટી છે। તો આમાં કયો નિયમ લાગ્યો, તો ઘડિયાળના કાંટાની દિશામાં 45° ખૂણે ફેરવતા, ઘડિયાળના કાંટાની દિશામાં 45° ખૂણે ફેરવતા આ નિયમ લાગ્યો। હવે બીજું જોઈએ, બીજી પેટર્ન જુઓ તમે। હવે બીજી પેટર્નની અંદર શું કરું છું, જોજો આ રેડ એન્ડ બ્લૂની વચ્ચે ટપકું કરું છું, તો રેડ અને બ્લૂની વચ્ચે ટપકું કરું તો એ ટપકું ફરીને અહીંયા આવી ગયું જુઓ, એટલે એનો મતલબ હવે તમને ખબર પડી કે 90° ખૂણે ફરી પેટર્ન, તો 90° ખૂણે ફરે છે। હવે આ ટપકું અહીંયાથી ફરીની પાછું અહીંયા લાવીશું એટલે આ ટપકું ફરીને અહીંયા આવશે, એટલે રેડ અને બ્લૂની વચ્ચે ટપકું આવી ગયું। હવે આ ટપકું ફરીને આ બાજુ આવશે તો આપણે એમાં શોધી કાઢો તો આ આકૃતિ સાચી છે આપણી, કે હવે બધી આકૃતિ આવશે, આ આકૃતિ નહીં આવે। આમાં તમે કયો નિયમ લગાડ્યો, તો ઘડિયાળના કાંટાની દિશામાં 90° ખૂણે ફેરવતા એ રીતે નિયમ લાગ્યો। હવે ત્રીજી એક આ પેટર્ન છે, જુઓ આ બધી પેટર્નો તમે જાતે ઘરે બનાવી અને રમત રમત કરી શકો છો। હવે હું અહીંયા શું કરું છું, ટપકું કરું છું, આને આમ કંઈ નામ ફેરવું તો એ ટપકું અહીંયા આવી ગયું, એને આમ કંઈ નામ ફેરવું તો એ ટપકું નીચે તરફ આવી ગયું, હવે અહીંથી આમ કંઈ નામ ફેરવું તો આ ટપકું અહીંયા આવી જશે, એટલે આપણી આકૃતિ એની પછીની નેક્સ્ટ આકૃતિ આ આવશે, આ નહીં આવે, આ ખોટી છે। આમાં પણ એનો એ જ નિયમ લાગ્યો, ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળનો કાંટો જે દિશામાં આમ ફરે એ દિશામાં 90° ખૂણે ફેરવતા, હવે એની પછીની પેટર્ન, નવી પેટર્ન જુઓ। અહીંયા એક પેટર્ન છે, આપણને આમ ડિઝાઇન ગોળ આમ દેખાય છે, એ હું અહીંયા ટપકું કરું છું, જુઓ આ ટપકાને ફેરવતા બીજું બીજી જે ડિઝાઇન છે ને આમ કંઈ આમ આગળ તરફ આવે છે, એટલે આ બાજુ આવે છે પણ 90° ખૂણે ફરે છે એ પણ, અહીંથી અહીં ટપકું આવે એટલે 90° ખૂણો બને, આમ એલ આકાર બનતો હોય જ્યાં તે 90° ખૂણો બને, આ ટપકું અહીંથી અહીં આવી ગયું, એટલે આપણને ખબર પડી કે ઘડિયાળનો કાંટો આમ ફરવો જોઈએ એની જગ્યાએ ઊંધું ફરે છે, તો આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે પણ 90° ખૂણે ફરે છે, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે, આની પછીની આકૃતિ આવશે, એટલે આ સાચી આ ખોટી। તો આમાં કયો નિયમ લાગ્યો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90° ખૂણે ફેરવી શકાય છે। આવી ઘણી બધી પેટર્ન છે, તમે જુઓ એના પછી આપણે કઈ પેટર્નમાં ખોટું છે એ જોવાનું છે। નીચેની પેટર્ન જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેની ઉપર નિશાની કરો અને તેને સુધારો કરો। જો અહીંયા જુઓ આ ટપકું અહીંયા છે, એ સીધું નીચે આવી ગયું, ફરીથી પાછું ઉપર જતું રહ્યું, ફરીથી નીચે આવી ગયું, ફરીથી પાછું ઉપર જતું રહ્યું, પણ આ ઉપરનું ઉપર જ રહ્યું, એટલે અહીંયા પેટર્ન બદલાઈ નહીં, આ પેટર્ન બદલાય નહીં, એટલે આ પેટર્ન ખોટી છે, સાચી પેટર્ન લાવવા અને આમ ઊંધું કરી શકાય, એટલે આ ખોટી પેટર્ન છે। એ રીતે આપણે છત્રીની વાત કરીએ, છત્રીમાં આપણે આ ટોચની વાત કરીએ, ટોચ અહીંયા છે, એને નીચે લાવે એટલે 90° ખૂણે ફરી, ફરીથી નીચે લાવે અહીંયા લઈ જાવ એટલે અહીંયા 90° ખૂણે ફરે, પછી આમ ઉપર જાય એટલે અહીંયા આવી જાય, ફરીથી અહીંયા આ બાજુ આવી જાય, પછી આ જે આકૃતિ છે એ ખરેખર આમ હોવી જોઈએ, એની જગ્યાએ ઊભી છે, એટલે આપણી આ છત્રીની ડિઝાઇન આ પેટર્ન ખોટી છે, એ ખરેખર આમ નીચે તરફ હોવી જોઈએ, તો એ સુધારો થયો કહેવાય। હવે ત્રીજું એક જુઓ, પક્ષીઓની, આ પક્ષીની ઉપરની ચાંચ છે ને હું અહીંયા લઉં છું, એને આપણે ફેરવવાની છે પણ 90° ખૂણે ફેરવવાની છે, તો 90° ખૂણે ફેરવતા તો એમને એમ જ રહી, એટલે આપણી આ પેટર્ન ખોટી છે, ખરેખર આ 90° ખૂણે નીચે આવે, પછી ઉપરની તરફ જાય એટલે અહીંયા આવે, પછી નીચેની તરફ જાય એટલે અહીંયા આવે, એટલે એમાં આ પેટર્ન ખોટી છે। હવે આની અંદર તમે જોઈ શકો છો બ્લૂ અને યલો, તો હવે તમે જોઈ શકો છો આ બ્લૂમાં બધ એનું એ જ ડિઝાઇન રહે છે, હવે યલોમાં શું થાય છે, જુઓ યલોમાં વચ્ચે રાઉન્ડ છે, અહીંયા વચ્ચે રાઉન્ડ છે અને આમાં વચ્ચે આ રીતે ચોરસ આપેલું છે, એટલે આ પેટર્ન ખોટી છે, આમાં વચ્ચે શું આવવું જોઈએ, રાઉન્ડ આવવો જોઈએ। હવે આપણે એક જાદુઈ ચોરસ વિશે વાત કરવાની છે, તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે,
હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો અને દરેક હારમાં હારની સંખ્યાઓનો સરવાળો 150 થવો જોઈએ અને સંખ્યાઓ લખવાની છે. હવે હું તમને આ પેટર્ન શીખવાડું છું. જો અહીંયા તમને આ 3 સંખ્યાઓ લેવાની જે 46 થી 54 વચ્ચેની, તો 46 થી 54 વચ્ચેની સંખ્યાઓ લેવાની હોય તો આ બંને જે આપણે પહેલો ટાર્ગેટ એ ક્યાં પકડવાનો કે કઈ આડી ઊભી લાઇનમાં ક્યાં 2 સંખ્યા આપેલી છે. તો આપણને ખબર પડી કે અહીંયા 2 સંખ્યા આપેલી છે, તો આ બેનો સરવાળો કરે જુઓ, 52 વત્તા 47 તો 99 થયો. હવે 150 3 ટોટલ કરવું છે, તો 150માંથી 99 બાદ કરો તો 51 વધે, તો 51 અહીંયા આવી ગયા. હવે આપણને આ એક લાઇન પૂરી થઈ ગઈ. હવે બીજી લાઇન કરવી હોય તો આ 2 સંખ્યા આપેલી છે ને આ ખાલી છે, તો શું કરીશું આપણે 46 51 સરવાળો કરીશું. 46 વત્તા 51 97 થાય, તો 150માંથી 97 બાદ કરું તો 53 થઈ જાય, તો અહીંયા હું 53 લખીશ. હવે મને ખબર પડી ગઈ, જુઓ આ આ લાઇન પણ પૂરી થઈ ગઈ, આ લાઇન એ પૂરી થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો આ લાઇન, આ લાઇન અથવા આ લાઇન, તો આ લાઇનમાં અહીંયા 53 આવી ગયા, 49 આવી ગયા. તો 53 અને 49 સરવાળો કરું તો 102 આવશે, તો 150માંથી 102 બાદ કરું તો 48 આવશે, તો 48 અહીંયા આવી ગયા. એટલે 3 લાઇન પૂરી કમ્પ્લીટ. હવે આ એક લાઇન જોઈએ, હવે આ લાઇન બાકી રહી જુઓ. 48 અને 52 2 સંખ્યા આવી ગઈ છે, એ બેનો સરવાળો 100 થાય, 150માંથી 100 બાદ કરું એટલે 50 આવે. હવે એક આ લાઇન બાકી રહી છે, 46 વત્તા 50 એનો સરવાળો થાય 96, 150માંથી 96 બાદ કરું એટલે વધે 54. એટલે હવે આની અંદર તમે આડી ઊભી ક્રોસમાં ગમે તે સંખ્યાઓ 3 સંખ્યા લો અને એનો સરવાળો કરો તો 150 આવે. અહીંયા આપેલું છે, જો બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો કે દરેક હારની સંખ્યાઓનો સરવાળો 75 થાય. તો મેં શું કર્યું, જો પહેલાં અહીંયા 25 છે અને એમાં સંખ્યાઓ કઈ લેવાની છે, 21 થી 29, તો 25 આજુબાજુની સંખ્યાઓ પહેલાં પકડી લેવાની. તો 25 છે તો અહીંયા મૂકી દો 24, કારણ કે 3 વખત 25 સરવાળો કરો તો 75 થાય, 25 વત્તા 25 વત્તા 25. એટલે હું શું કરું છું, અહીંયા 24 મૂકી દઉં છું, આ 24 તો અહીંયા 26 આવી જશે, એટલે આ ત્રણેયનો સરવાળો આવી ગયો. આ રીતે ગોઠવતા જવાનું. એટલે મેં અહીંયા તમારે સમય બગાડતો નથી, મેં અહીંયા સંખ્યાઓ ગોઠવીને રાખેલી છે, એ તમે ઘરે આ રીતે પ્રયત્ન કરી દેજો ગોઠવવા માટે. આ બધી સંખ્યાઓનો સરવાળો આડી ઊભી ક્રોસમાં એ બધી સંખ્યાઓનો સરવાળો 75 આવે. હવે આપણે આગળ જોઈએ, જો આનું નામ છે જાદુઈ પેટર્ન ષટકોણ. આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ. દરેક બાજુ પર 2 વર્તુળ અને 1 ચોરસ ખાનું છે. દરેક ચોરસ ખાનામાં તમને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. તો અહીંયા તમે જોઈશો, 7 દાન 70, 10 2 20, 2 13, 2 × 13 26, 13 × 5 એટલે 65, 5 × 14 14 × 5 = 70 અને 14 × 7 = 98. અહીંયા આખો એક ષટકોણ બનાવેલો છે, એમાં 2 રાઉન્ડની વચ્ચેની જે સંખ્યા છે એ એનો બંનેનો ગુણાકાર છે. તો અહીંયા તમે જોઈ શકો છો, 5 × 13 = 65 આવ્યા, તો બાજુમાં ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ, તેની બંને બાજુએ કઈ 2 સંખ્યાઓ ધરાવતા વર્તુળ છે. તો એ 65 જોવાનું, એની આજુબાજુ કઈ 2 સંખ્યા ધરાવતા વર્તુળ છે, તો એક 5 છે અને બીજું 13 છે. આ તો એકદમ સહેલું છે, નાના છોકરાને પણ આવડી જાય. હવે જો 70, કયા નિયમો લાગુ પડે છે તે તમે જોઈ શકો. 70માં પણ એનું એ જ છે, 7 × 10, તો અહીંયા લખીશું આપણે 7 × 10. હવે બીજો એક પેટર્ન જોઈએ. નીચે આપેલ ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો. તો અહીંયા પણ એવું જ છે, જો અહીંયા 9 આપેલા છે, 108 આપેલા છે, તો અહીંયા કઈ સંખ્યા લખીશું, તો કેટલાને 9 કેટલા વડે ગુણીએ તો 108 આવે, તો આવું ખબર ન પડે ને તો 108 ભાગ્યા 9 કરી જોવાના, એટલે 12 × 9 = 108 આવી ગયું. 12 × 9 = 108 આવી ગયું. અહીંયા 12 આવ્યા, અહીંયા 7 છાપેલા જ છે, 12 × 7 = 84 થઈ ગયા. ચલો અહીંયા 7 આપેલા છે, અહીંયા 17 આપેલા છે, 7 અને 17 ગુણાકાર 17 × 7 = 119 થઈ ગયું. અહીંયા 17 આપેલા છે, અહીંયા 6 આપેલા છે, 17 × 6 = 102. અહીંયા 6 આપેલા છે, અહીંયા 11 આપેલા છે, 11 × 6 = 66. અહીંયા 11 આપેલા છે, અહીંયા 9 આપેલા છે, 11 × 9 = 99. આ બીજી એક પેટર્ન જુઓ. અહીંયા અહીંયા તમને ખબર છે, 104 આપેલા છે, અહીંયા 8 આપેલા છે, અહીંયા ખાલી છે, તો 104 ભાગ્યા 8 કરો એટલે અહીંયા 13 આવી જશે. હવે 13 અહીંયા અહીંયા 78 છે, અહીંયા 13 છે,
78 ભાગ્યા 13 કરો એટલે અહીંયા 6 આવશે, અહીંયા 6 છે, અહીંયા 4 છે, 6 ચોક 24 થશે, અહીંયા 4 છે, અહીંયા 64 છે, 64 ભાગ્યા 4 કરો એટલે અહીંયા 16 આવી ગયા, અહીંયા 16 છે, અહીંયા 8 છે તો 16 અટા 128 થાય, અહીંયા 8 છે, અહીંયા 8 છે એટલે અહીંયા 64 થાય. આ રીતે તમે પેટર્ન બનાવતા રહેજો અને આગળ કામ કરતા રહેજો. હવે આ વિડીયોમાં આપણે હોમવર્ક હું આપું છું, હોમવર્ક પ્રેક્ટિસ બુકનું. આપણે આગળના વિડીયોમાં 1-7 પ્રશ્ન આપેલા, આની અંદર તમારે કુલ 8-11 ને 8-12 પ્રશ્ન, 8-12 આ હોમવર્ક કરજો. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં આ રીતે ચર્ચા કરતા રહીશું. ઓકે, થેન્ક યુ.